કેમ છો બાળકો? ધોરણ 12 જીવવિજ્ઞાન વિષયની અંદર પ્રકરણ 4 પ્રાજનનિક સ્વાસ્થ્ય આપણે જોવાના છીએ. એ પહેલા બાળકો તમને જણાવી દઉં કે આ જે પાઠ છે, પાઠ 4 પ્રાજનનિક સ્વાસ્થ્ય, તે બોર્ડની પરીક્ષામાં કુલ 6 ગુણમાં પૂછાય છે, જેમાં એમસીક્યુ 4 હોય છે અને 2 ગુણના પ્રશ્ન છે તે પૂછાય છે, જેમાં એક પ્રશ્ન પૂછાય છે જે અથવામાં હોય છે, એટલે કે એકના અથવામાં બીજો પ્રશ્ન પૂછાય છે, તે રીતે 6 ગુણનું પૂછાય છે. અને નીટ લેવલે આ પાઠની જે મહત્વ આપણે આ પાઠનું જોઈએ તો 2016માં 3 પ્રશ્ન પૂછાયેલા, 2017માં પણ 3 પ્રશ્ન પૂછાયેલા, 2018માં એક જ પ્રશ્ન પૂછાયેલો અને 2019 ગઈ વખતે 3 પ્રશ્ન આ પાઠમાંથી પૂછાયેલા. એટલે સરેરાશ 2-3 ગુણનો આ પાઠ છે, ખૂબ જ સહેલો છે. એટલે એમ કહીએ કે નીટની અંદર આપણને 8-12 માર્ક્સ રોકડા આ પાઠમાંથી મળી શકે છે. એટલે આ પાઠ છે એ રીતે ખૂબ જ મહત્વનો છે. એટલે આ પાઠ ઉપર આપણે ઝીણામાં ઝીણી બાબતો છે તેનું ધ્યાન રાખશું અને બહુ જલ્દી આપણે નીટના લેક્ચર પણ શરૂ કરીશું. તો ચાલો આપણે પાઠમાં આગળ વધીએ. પાઠની અંદર આપણે પ્રાજનનિક સ્વાસ્થ્ય, એટલે કે પ્રજનનિક સ્વાસ્થ્યનો મતલબ કે જે શારીરિક સંબંધો સાથે સંકળાયેલું સ્વાસ્થ્ય હોય, પ્રજનન સાથે સંકળાયેલું, બાળકોના ઉત્પત્તિ સાથે સંકળાયેલું સ્વાસ્થ્ય હોય તેની પ્રસ્તાવના લઈ સમસ્યાઓ અને વ્યૂહાત્મક આયોજન, વસ્તી વિસ્ફોટ, જન્મ નિયંત્રણ, ડાક્તરી ગર્ભપાત અથવા પ્રેરિત ગર્ભપાત અને વિવિધ જાતીય સંક્રમિત ચેપ જે છે, એસટીડીએસ જેને કહેવાય છે, બરાબર, તે પ્રકારના બધા રોગો, અફળદ્રુપતા, વંધ્યતા, આના વિશે આપણે ચર્ચા કરીશું અને સાથે તેના ઉપાયો શું છે વંધ્યતા અટકાવવાના, બરાબર, તે બધા વિશે આપણે વાત કરીશું. ચાલો, તમે પ્રકરણ 3માં માનવ પ્રજનન તંત્ર અને તેના કાર્યોનો અભ્યાસ કર્યો. હવે તેની સાથે સંકળાયેલા મુદ્દા જે છે પ્રાજનનિક સ્વાસ્થ્યની ચર્ચા કરીએ. આ શબ્દ દ્વારા આપણે શું સમજીશું? તો આ શબ્દ દ્વારા આપણે પ્રાજનનિક અંગો અને તેના સામાન્ય કાર્યો સાથે સંકળાયેલા શબ્દ વિશે આપણે જે સ્વાસ્થ્ય છે તેના વિશે આપણે સમજીશું. એક વિશાળ પરિપ્રેક્ષ્ય ધરાવે છે એટલે એનો ઘણો બધું મહત્વ છે. તેમાં ભાવનાત્મક અને સામાજિક પાસાઓ પણ આવી જાય છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન WHO પ્રમાણે પ્રાજનનિક સ્વાસ્થ્યનો અર્થ છે પ્રજનનના બધા જ પાસા સહિત સંપૂર્ણ સુખાકારી, એટલે કે શારીરિક, ભાવનાત્મક, વર્તનાત્મક અને સામાજિક સ્વાસ્થ્ય, એટલે પ્રાજનનિક સ્વાસ્થ્ય. આ એમસીક્યુ પૂછાય છે કે ભાઈ આ વાક્ય છે એ કઈ સંસ્થા દ્વારા કહેવાયેલું છે, તો એની અંદર જવાબમાં શું આવે? WHO, WHO, બરાબર. તેથી શારીરિક અને ક્રિયાત્મક રીતે સામાન્ય પ્રજનન અંગો ધરાવતા લોકો યુક્ત સમાજના તમામ લિંગ સંબંધિત પાસાઓ વચ્ચે સામાન્ય લાગણીસભર અને વર્તણૂક લક્ષી પારસ્પરિક ક્રિયાઓને પ્રાજનનિક સ્વાસ્થ્ય કહેવાય છે. શું કીધું આમાં? કે જેમના પ્રજનન ક્ષમતામાં કોઈ ખોડખાપણ નથી તેવા શારીરિક અને ક્રિયાત્મક રીતે સ્વસ્થ પ્રજનન અંગ ધરાવતા લોકો, જે આખો સમાજ છે, તે સમાજના જે લિંગ સંબંધિત પાસા છે, બરાબર, એટલે કે નારી અને પુરુષ, બરાબર, આ લિંગ છે બે, આના સંબંધિત જે કંઈ પાસા છે તેમના વચ્ચે લાગણીસભર, વર્તણૂક લક્ષી જે પારસ્પરિક ક્રિયાઓ છે એ બધાને ભેગું મળીને પ્રાજનનિક સ્વાસ્થ્ય કહેવામાં આવે છે. શા માટે પ્રાજનનિક સ્વાસ્થ્ય જાળવવું જરૂરી છે અને તેને હાંસલ કરવા માટે કઈ પદ્ધતિ વપરાય છે તે આપણે હવે જોવાનું છે. તો પ્રાજનનિક સ્વાસ્થ્ય સમસ્યાઓ અને વ્યૂહાત્મક આયોજન, એની સ્ટ્રેટેજીસ કઈ છે? તો ભારત છે એ દુનિયાનો એવો પ્રથમ દેશ છે, બરાબર, કે જેણે આખા દેશ સ્તરે કુલ પ્રાજનનિક સ્વાસ્થ્યને સામાજિક લક્ષ્ય તરીકે પ્રાપ્ત કરવા યોજનાઓ અને કાર્યક્રમોની શરૂઆત કરી. અને આ કાર્યક્રમો છે એને નામ શું આપવામાં આવ્યું? કુટુંબ નિયોજન. કુટુંબ નિયોજનનો મતલબ થાય કુટુંબમાં સભ્ય સંખ્યા છે, બરાબર, સભ્ય સંખ્યા તે ઓછી રાખવી, નિર્ધારિત રાખવી, બરાબર, અને સાથે
તે બધા જ લોકો સ્વસ્થ રહે અને એક સ્વસ્થ સમાજનું નિર્માણ થાય તે માટે આખું આયોજન છે, જેની અંદર ઘણા બધા પ્રાજનનિક સ્વાસ્થ્ય સંબંધિત પાસાઓ આવી જાય છે, જે 1951માં શરૂ થયું બરાબર, અને તેના છેલ્લા કેટલાક દાયકાથી મૂલ્યાંકન પણ એનું કરવામાં આવે છે. પ્રજનન સંબંધિત વિશાળ ક્ષેત્રોને આવરીને હાલમાં પ્રજનન અને બાળ સ્વાસ્થ્ય સંભાળ કાર્યક્રમ, રિપ્રોડક્ટિવ એન્ડ ચાઇલ્ડ હેલ્થ કેર RCH, બરાબર યાદ રાખવાનું છે, RCH રિપ્રોડક્ટિવ એન્ડ ચાઇલ્ડ હેલ્થ કેર, બરાબર નામથી પ્રસિદ્ધ સુધારણા કાર્યક્રમ ચલાવવામાં આવે છે. આ કાર્યક્રમો અંતર્ગત પ્રજનન સંબંધિત પાસાઓ વિશે લોકોમાં જાગૃતિ પેદા કરવી અને પ્રાજનિક સ્વસ્થ સમાજ તૈયાર કરવા માટે સુવિધાઓ અને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવે છે. એના માટે સરકાર જે છે તે દ્રશ્ય શ્રાવ્ય એટલે કે ટીવી જે છે તેના માધ્યમથી, છાપકામ એટલે કે ન્યૂઝપેપર, પ્રચાર પ્રસાર માધ્યમો એટલે પ્રિન્ટ મીડિયામાં જેટલું પણ આવે એ દરેક વસ્તુઓ, જેમ કે બેનર લગાડવામાં આવે રોડ ઉપર, એની મદદથી સરકારી અને બિન સરકારી સંસ્થાઓ, અમુક સરકારી સંસ્થાઓ હોય, અમુક અર્ધ સંસ્કારી સંસ્થાઓ હોય બરાબર છે, તે લોકોમાં પ્રજનન સંબંધિત પાસાઓ અંગેની જાગૃતિ લાવવા પ્રયત્ન કરે છે. બરાબર કે પ્રજનન અંગેની જે જાગૃતિ શું કામ લાવવી પડે, કારણ કે જે ભણેલા ગણેલા લોકો હશે, વધુ ભણેલા હશે બરાબર, તેઓમાં આ વિશે ભણતરની અંદર ધોરણ 8 પછી આ બધા જે પાઠ છે એ ચલાવવામાં આવે છે બરાબર છે. તરુણાવસ્થાની અંદર બાળકને આનું સંપૂર્ણ જ્ઞાન મળવું જરૂરી છે. પણ જે ન ભણેલા હોય એવા જે લોકો હોય તેઓમાં કોઈ પ્રજનન સંબંધી રોગો ન ફેલાય, અથવા જે કુટુંબ નિયોજન છે તે ન થઈ શકે, અને જે સમાજ છે આખો બરાબર તે અસ્વસ્થ બને તેનાથી, એ આપણે આગળ જોઈશું. ઉપયુક્ત માહિતીને પ્રસારિત કરવામાં માતા પિતા, અન્ય નજીકના સંબંધીઓ, શિક્ષકો અને મિત્રોની મુખ્ય ભૂમિકા છે બરાબર. માતા પિતા દ્વારા પણ દીકરા દીકરીને યોગ્ય ઉંમરે અમુક શિક્ષણ આપવામાં આવતું હોય છે. અન્ય નજીકના સંબંધીઓ, શિક્ષકો પણ આમાં ખૂબ જ રોલ અદા કરે છે. શિક્ષકો દ્વારા પણ બાળકોને આ બધું જ્ઞાન આપવામાં આવતું હોય છે. અને મિત્રો, આ બધાની મુખ્ય ભૂમિકા છે, પણ ઘણીવાર આમાં બાળકો છે તેના મન ઉપર નકારાત્મક અસર થવાની સંભાવનાઓ પણ રહેતી હોય છે. શાળાઓમાં જાતીય શિક્ષણ દાખલ કરવા પ્રોત્સાહન આપવું જોઈએ, જેથી યુવાનોને સાચી માહિતી મળે અને બાળકો જાતિ સંબંધિત વિવિધ પાસાઓ વિશે ફેલાયેલ ગેરમાન્યતાઓ ઉપર વિશ્વાસ ન કરે અને તેમને જાતિ સંબંધી ખોટી ધારણાઓથી છુટકારો મળે. બેન્ચીસ ઉપર બે વિભાગ હોય અને એકમાં બહેનો બેઠી હોય અને એકમાં ભાઈઓ બેઠા હોય, તો જો અહીંયાથી એક પેન પડીને ભાઈઓના બેન્ચીસ બાજુ દોડી જાય બરાબર છે, ચાલી જાય, તો એવા સંજોગોમાં અહીંયાથી એવું કેર, પેન ક્યાં ગઈ ક્યાં ગઈ. આ એક જે નારી અને પુરુષ જાતિ છે બરાબર, તે નારી અને પુરુષ જાતિ વચ્ચેનું એક સામાજિક અંતર અહીંયા છતું થાય છે બરાબર. એ આપણી આ સમાજની નબળાઈ છે, એ આપણે દૂર કરવી રહી. બાળકોના મનમાં નારી અને પુરુષ, સ્ત્રી પુરુષ વગેરે કોઈ એવી ગેરમાન્યતાઓ ન હોવી જોઈએ. દીકરા દીકરી એક સમાન બરાબર, બધી જ રીતે એક સમાન, તે શિક્ષણ પણ એક પ્રકારનું પ્રાજનનિક સ્વાસ્થ્યનું શિક્ષણ જ છે. લોકોને પ્રજનન અંગો, કિશોરાવસ્થા, તેના સંબંધિત ફેરફારો, સુરક્ષિત અને આરોગ્યપ્રદ જાતીય વ્યવહાર, જાતીય સંક્રમિત રોગો, એઇડ્સ વગેરેની માહિતી હોય, વિશેષ રૂપથી જે લોકો કિશોરાવસ્થા વય જૂથના છે તેમને પ્રજનન સંબંધિત સ્વસ્થ જીવન તરફ દોરી જાય છે, આ બધી જ માહિતી હોવી જોઈએ. પ્રજનન અંગો વિશે માહિતી એટલે જે તમે પ્રજનનને અનુલક્ષીને જે પાઠ ભણો છો તેની અંદર પ્રજનન અંગો વિશે માહિતી આવે છે. ત્યારબાદ કિશોરાવસ્થા, આગળ આપણે આવશે કિશોરાવસ્થા વિશે વિસ્તૃત વર્ણન આગળના પાઠ 9 કે 10 ની અંદર આવશે બરાબર છે.
किशोरावस्था ने तेने संबंधित फेरफारों के एक 12 वर्षनु बाळक होय ते 14 थी 15 वर्षनु थाय एटले किशोरावस्था नी अंदर प्रवेशी जाय बराबर अने नारी जाति नी अंदर आ उमर छे थोड़ी वहेली होय तो एवा संजोगोमां बाळक ज्यारे किशोरावस्थामां प्रवेशे छे त्यारे एमां खूब ज शारीरिक फेरफारो थता होय ए दरमियान मानसिक फेरफारो पण थता होय बराबर आ फेरफारो जे छे एना विशे बाळकोने जणाववानुं छे सुरक्षित अने आरोग्यप्रद जातीय व्यवहार कि जे प्रजननिक प्रेक्टिसिस छे बराबर छे एटले के शारीरिक जे समागम क्रिया छे ते जातीय व्यवहार कहेवाय ते सुरक्षित अने आरोग्यप्रद होवो जोईए तेनी अंदर कई खतरो न होवो जोईए जे आ जातीय संक्रमित रोगो छे आ जातीय संक्रमित रोगो फैलावानुं एड्स फैलावानुं कारण शुं छे कि भई असुरक्षित अने आरोग्यप्रद अथवा बिन आरोग्यप्रद जातीय व्यवहार एने लीधे ज आ रोगो फैलाय छे हवे आपणे आने एवुं गणीए कि आवुं ते शिक्षण आवी मानसिक कुंठितता एक समाजनी अंदर बाळकोनी अंदर होय कारण के आपणा समाजमां एवी कुंठितता रहेली छे तो बाळकोनी अंदर पण आववानी छे आ बाळकोनी अंदर घणीवार आवी कुंठितता होय पण मारा बाळको આવી કુંઠિતતાનો જડમૂળથી નિકાલ કરી દો જે સમાજ છે એની અંદર આ ખતરનાક રોગો ફેલાવાનું કારણ પણ આવી કુંઠિતતા જ છે માણસ છે તે વસ્ત્રો પહેરવાથી આધુનિક બની શકતો નથી વસ્ત્રો પહેરવાથી કોઈ આધુનિક નથી બનતું આજે સૂટ પહેરે તો વધુ આધુનિક અને એનાથી મોંઘા કપડાં પહેરે તો વધુ આધુનિક એવું નથી હોતું માણસ છે તે તેના વિચારો અને કર્મોથી આધુનિક બને એટલે આપણે આધુનિકતાની અંદર શું શીખવાનું છે આધુનિકતામાં આપણે શીખવાનું છે દરેક શિક્ષણ દરેક પ્રકારનું શિક્ષણ જે આપણને આદર્શ માનવી બનાવે અને આદર્શ માનવી બનવા માટે જે આ પ્રાજનનિક સ્વાસ્થ્યનું શિક્ષણ છે તે ખૂબ જ જરૂરી છે કારણ કે સંપૂર્ણપણે પ્રાજનનિક સ્વાસ્થ્ય પામેલ જે વ્યક્તિ છે તે દીકરા દીકરી વચ્ચે કોઈ ભેદ સમજતો નથી કોઈ પણ લિંગ જાતિ વચ્ચે કોઈ ભેદ હોતો જ નથી બરાબર વિશેષ રૂપથી આ જે કિશોરાવસ્થા વયજૂથના લોકો એટલે કે બાળકો કે જે 14 થી 18 વર્ષના છે કે 19 વર્ષના આ બધા કિશોરાવસ્થા વયજૂથના બાળકો કહેવાય તેમને પ્રજનન સંબંધિત સ્વસ્થ જીવન તરફ આ બધી માહિતી છે એક સમયે દોરી જશે લોકોને ખાસ કરીને ફળદ્રુપ યુગલો અને જેઓ લગ્ન વયજૂથના હોય તેમને પ્રાપ્ય જન્મ નિયંત્રણ વિકલ્પો ગર્ભવતી માતાની સંભાળ પ્રસવ બાદ માતા અને બાળકની સંભાળ સ્તનપાનનું મહત્વ છોકરો અને છોકરીને સમાન તકો વગેરે અંગે શિક્ષિત કરવાથી જાગૃત સ્વસ્થ પરિવારનું નિર્માણ થશે આપણે શું કરવાનું છે જાગૃત સ્વસ્થ પરિવારનું નિર્માણ કેવી રીતે થશે અહીંયા આપણે વાત કરી કિશોરાવસ્થાની હવે આવે છે યુગલ બરાબર કે જે યુવાન છે હવે જેમના લગ્ન થયેલા છે તેવા ફળદ્રુપ યુગલો છે કે જે લગ્ન વયજૂથના છે તો તેમને સંતાન પ્રાપ્તિના વિકલ્પો બરાબર એટલે કે પ્રાપ્ય જે છે સંતાન એ પ્રાપ્ત કરી શકશે પણ સંતાન પ્રાપ્તિનું નિયંત્રણ કરવા માટેના વિકલ્પો એને ખબર હોવી જોઈએ જેને આપણે અહીંયા જન્મ નિયંત્રણ બરાબર અથવા વસ્તી નિયંત્રણ શું કહેશું વસ્તી નિયંત્રણ વિકલ્પો આગળ આપણે ભણવામાં આવશે તો આ બધા વિશે એમને જાણકારી હોવી જોઈએ કે જેથી જે અઈચ્છિત બરાબર છે અઈચ્છિત ગર્ભ છે તે ન રહે અને સંતાનનું ઉત્પત્તિ ન થાય બરાબર ગર્ભવતી માતાની સંભાળ આપણામાં આવી જાય પ્રસવ બાદ માતા અને બાળકની સંભાળ આપણને આપણા ઘરે આપણા ભાભી હોય બરાબર છે અથવા કોઈ એવું હોય કે જે સંતાન થોડા સમયમાં સંતાનને જન્મ આપવાનું છે બરાબર તો આપણા ઘરમાં કેવો ખુશીનો માહોલ હોય આપણા ઘરમાં બધા ખુશ હોય અને એમાંય એ બાળકનો જન્મ થાય બરાબર અને એના પ્રસંગો શરૂ થાય એ દિવસે બધા કેટલા ખુશ હોય એ દરેક જે આપણી ખુશીઓ જે છે આપણા પરિવારોની જે ખુશીઓ છે એ દરેક ખુશીઓ પાછળ આ પ્રાજનનિક સ્વાસ્થ્ય છે તે સંકળાયેલું છે બરાબર
આપણા નાના એવા આપણે ઘરે કોઈ નાનું એવું બાળક હોય, 3 મહિનાનું બાળક હોય, એને રમાડવા માટે આપણે કેટલા તલપાપડ થતા હોઈએ. પણ એ બાળક છે એ જન્મ બાદ એનું સ્વસ્થતા શું, એનું સ્વાસ્થ્ય કેટલું, બરાબર, એનો સમાવેશ પણ આ પ્રાજનનિક સ્વાસ્થ્યની અંદર જ થાય છે. બરાબર, તો લોકોને ખાસ કરી ફળદ્રુપ યુગલો, લગ્ન વય જૂથના હોય, પ્રાપ્ય જન્મ નિયંત્રણ વિકલ્પો, ગર્ભવતી માતાની સંભાળ, કે જે ગર્ભવતી છે, જે ગર્ભસ્થ છે તેવી માતાની સંભાળ લેવાની છે, પ્રસવ બાદ માતા અને બાળકની સંભાળ, બરાબર, કે એકવાર પ્રસૂતિ થઈ જાય, બાળકને જન્મ આપી દે ત્યારબાદ માતા અને બાળકની સંભાળ, બરાબર. સ્તનપાનનું મહત્વ, સ્તનપાનના મહત્વ વિશે ઘણી બધી જે એડવર્ટાઇઝ છે તે આપવામાં આવે છે. છોકરો અને છોકરીને સમાન તકો. હવે સ્તનપાનના મહત્વ વિશે વાત કરીએ તો બેબી ફીડિંગ બેંક પણ હોય. બેબી ફીડિંગ બેંકનો મતલબ શું થાય કે એવા સંતાનો, બરાબર, કે જે જન્મે ત્યારે તેમની માતા છે તે મૃત્યુ પામેલ હોય, અથવા કોઈ કારણસર તે માતા છે તે તેમાંથી દૂધ ન બનતું હોય, દુગ્ધ સ્ત્રાવ ન થતો હોય, એવા સંજોગોમાં એ સંતાન છે તેને માતાનું દૂધ મળવું આવશ્યક છે. તો જે બેબી ફીડિંગ બેંક પણ હોય છે કે જેની અંદર કોઈ માતા છે કે જેને સંતાન જન્મેલું છે તો એ પોતાનું દૂધ છે એ બીજા બાળકોને આપી શકે છે. આ બધી જ વસ્તુ આપણે જાણવી જરૂરી છે. છોકરો દીકરો દીકરી બંનેને સમાન તકો, એટલે કે બધાને જન્મ આપવાનો. એવું નહીં કે દીકરીની સ્ત્રી ભ્રૂણ હત્યા જે છે એ સ્ત્રી ભ્રૂણ હત્યા તમારે અટકાવી છે બાળકો. આ સ્ત્રી ભ્રૂણ હત્યા એટલે શું કે જે દીકરી હોય તેને માતાના ગર્ભની અંદર જ મારી નાખવી, એને શું કહેવાય, સ્ત્રી ભ્રૂણ હત્યા. તો આ સ્ત્રી ભ્રૂણ જો હત્યા તમારે અટકાવી હોય તો આ પ્રાજનનિક સ્વસ્થ સમાજનું નિર્માણ કરવું પડે, જાગૃત સ્વસ્થ પરિવારનું નિર્માણ કરવું પડે, તો જ સ્ત્રી ભ્રૂણ હત્યા અટકે, સામાજિક દૂષણો તો જ અટકે, બરાબર. ચાલો, હવે અનિયંત્રિત વસ્તી વૃદ્ધિથી થતી સમસ્યાઓ, સામાજિક દૂષણો, જાતીય હિંસા જેવા જાતીય સંબંધિત ગુનાઓની જાગૃતિ કેળવી લોકોને તે અંગે વિચારતા કરવા અને તે રોકવા યોગ્ય પગલાઓ લેવા સક્ષમ કરવા અને જવાબદાર અને સ્વસ્થ સમાજનું નિર્માણ કરવું. શું કહે છે કે અનિયંત્રિત વસ્તી વૃદ્ધિ, અનિયંત્રિત વસ્તી વૃદ્ધિથી શું સમસ્યા થાય કે એક પરિવાર હોય, એ પરિવાર છે તેમાં જે પતિ પત્ની છે, બરાબર, તેમની આવક જે છે મંથલી આવક એ 20,000 રૂપિયા છે. હવે તેમને 4 સંતાનો હોય, બરાબર, તો 4 સંતાનો સાથે કુલ પરિવાર છે 6 થી 7 વ્યક્તિઓનું, દાદા દાદી કોઈ હશે તો 6, 7 કે 8 વ્યક્તિનું એ પરિવાર છે, તો એ 20,000ની અંદર એ પરિવાર નિર્ભર નહીં કરી શકે. તેનાથી શું થાય, એનાથી કુપોષણનો પ્રશ્ન ઉદ્ભવ થશે, અથવા આ બાળકો જે છે એમાંથી બાળકો, એ બાળકોના શિક્ષણનો પ્રશ્ન ઉદ્ભવ થશે અને બાળ મજૂરી પણ આવશે. એટલે ખબર પડી કે કેવી રીતે જ્યારે આ એક રીતે અનિયંત્રિત વસ્તી વૃદ્ધિ થાય છે તો એનાથી એક કેટલી બધી સમસ્યાઓ ઉત્પન્ન થાય છે. સામાજિક દૂષણો, સામાજિક દૂષણો એટલે જે બાળકો, બાળકી હોય, બરાબર, એની સ્ત્રી ભ્રૂણ હત્યા કરી નાખે, બરાબર, આ સ્ત્રી ભ્રૂણ હત્યા એટલે અબોર્શન કરાવે, એ દીકરીઓને મારી નાખે એક રીતે, બરાબર, એને સામાજિક દૂષણ કહેવાય એક રીતે. જાતીય હિંસા, જાતીય હિંસાનો મતલબ શું થાય કે પુરુષ છે એ પોતાને વધુ મહત્વ આપે અને જે ઘરે પત્ની હોય એના ઉપર મારઝૂડ કરતો હોય, બરાબર, એને એમ કહેવાય કે સાવરણી અથવા કોઈ પણ સાધનથી મારવામાં આવતી હોય, એને ઢીક મૂકીને માર મારવામાં આવતો હોય, એવું બધું ઘણી જગ્યાએ થતું હોય, એ જાતીય હિંસા છે કે પુરુષને લીધે સ્ત્રીને સહન કરવું પડે છે, એ જાતીય હિંસા, બરાબર છે. અને જાતીય સંબંધિત ગુનાઓ, જાતીય સંબંધિત ગુનાઓની અંદર દાખલા તરીકે જે અમુક યુવાનો હોય, બરાબર, તે યુવાનો લડી બેસે, બરાબર છે, એકબીજાને છરી મારી દે, અને એ કયા કારણોસર હોય કે જાતીય કારણોસર હોય, જાતીય સંબંધિત ગુનાઓ હોય. કારણ કે મનની અંદર હજી 17 થી 18 વર્ષનું એક તરુણ જ છે અને મનની અંદર હજી શું છે, અપરિપક્વતા છે, અને આ અપરિપક્વતાને લીધે તે જ્યારે કરિયર બનાવવાનું છે, એ કરિયર બનાવવાના સમયે તે એમ કહેવાય કે
વિજાતીય આકર્ષણમાં આવી જાય. શેમાં આવી જાય? વિજાતીય આકર્ષણમાં આવી જાય. અને વિજાતીય આકર્ષણમાં આવી અને ખોટા પગલાઓ ભરી બેસે, એ બધા જાતીય સંબંધિત ગુનાઓ હોય. એના વિશે જાગૃતિ કેળવી લોકોને તે અંગે વિચારતા કરવા. તમારું કરિયર તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે. તમે જ્યારે એક સારું ભણી અને 5 વર્ષ તમે કોલેજના પૂર્ણ કરો અને મહિને તમારો 1,00,000 રૂપિયા પગાર હોય, બરાબર, તે તમારા માટે મહત્વનું નથી. તમારા માતા પિતા છે એ માતા પિતાને ક્યાંય પણ હાથ ન ફેલાવો પડે, ભાઈ મારા છોકરાને નોકરી એ લગાડી દો. કોઈ પણ વસ્તુ તમારા માતા પિતાને ન કરવી પડે, બરાબર. તો એ સારું કહેવાય ને. તે અંગે આપણે વિચારતા થવાનું છે અને એને રોકવા માટે યોગ્ય પગલા લેવા સક્ષમ કરવા, જેથી જવાબદાર અને સ્વસ્થ સમાજ બનાવી શકાય. અત્યારે હું એ જ કરી રહ્યો છું, બરાબર. પ્રાજનનિક સ્વાસ્થ્યને પ્રાપ્ય કરવા માટે વિવિધ કાર્ય યોજનાઓમાં સફળતાપૂર્વકના અમલીકરણ માટે મજબૂત માળખાકીય સુવિધાઓ. મજબૂત માળખાકીય સુવિધાઓ એટલે માળખાકીય સુવિધાનો મતલબ શું થાય કે આપણું દાખલા તરીકે સુરત છે, તો સુરતના જેટલા હેલ્થ સેન્ટર હોય સરકારી, એ બધા જ હેલ્થ સેન્ટર આધુનિક હોવા જોઈએ, ત્યાં માહિતી બધી હોવી જોઈએ. તેનાથી સમયાંતરે જે પ્રિન્ટ મીડિયાની અંદર એડવર્ટાઇઝ નાખી નાખી અને સામાજિક જાગૃતિ આવવાની એક માળખાકીય સુવિધા. વ્યવસાયિક કુશળતા અને સામગ્રી. વ્યવસાયિક કુશળતા એટલે આ કાર્ય માટે ખાસ એવા લોકો તૈયાર કરવામાં આવે કે જેમને આનું જ ભણતર આપવામાં આવે અને તેના દ્વારા સામાજિક જાગૃતિના કાર્યક્રમો થાય, અને સાથે એની સામગ્રીઓ, એ બધી જ જરૂરિયાત રહે છે. હવે જાતીય સંબંધિત સમસ્યાઓ કઈ કઈ છે? એક, ગર્ભધારણ, બરાબર. ગર્ભધારણ છે એ સમસ્યા નથી જો એનું પહેલેથી પ્લાનિંગ હોય કે ભાઈ હવે આપણે આપણું પરિવાર છે, બરાબર, એક પરિવાર હોય. દાખલા તરીકે હું જન્મ, મેં જન્મ લીધો, અથવા તમે બાળકો, તમારો જ્યારે જન્મ થયો, બરાબર, તો લગ્ન કર્યા બાદ જ્યારે પિતા છે એ કમાતા હોય, આપણી આ આપણા સમાજની સિસ્ટમની વાત કરું છું, પિતા છે એ મહિને એની જે કમાણી હોય એ કમાણી એક યોગ્ય સ્તર ઉપર પહોંચે, બરાબર, અને જે પત્ની છે એ માનસિક રીતે તૈયાર હોય કે ભાઈ હવે આ બંને આપણે એક સંતાન છે એને જન્મ આપીને તેનું પાલન પોષણ સારી રીતે કરી શકશો, ત્યારે ગર્ભધારણ કરવામાં આવે છે. પણ તેવું ન હોય અને જે અશિક્ષિતતા છે, શું છે, અશિક્ષિતતા, એને લીધે જે ભણતર નથી એને લીધે અમુક જે એવા અશિક્ષિત લોકો હોય તે વારંવાર ગર્ભધારણ કરી લે છે. દાખલા તરીકે 3-4 સંતાનો હોય છતાં પણ 5મું સંતાન લાવે છે, તો એ અશિક્ષિત છે, એને નથી ખબર શું થવાનું છે. એ ખરેખર આ સમાજને બાળમજૂરી અને ચોરી લૂંટફાટ વગેરે પ્રકારની જે સામાજિક સમસ્યાઓ છે તેના તરફ દોરી જાય છે. ત્યારબાદ પ્રસૂતિ, જે જાતીય સંક્રમિત રોગો, બરાબર, સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિઝીઝીઝ, ગર્ભપાત, ગર્ભનિરોધક. ગર્ભનિરોધકનો મતલબ ગર્ભધારણ અટકાવવા માટેના સાધન, બરાબર. ઋતુસ્ત્રાવ સંબંધિત સમસ્યાઓ. ઋતુસ્ત્રાવ વિશે આપણે આગળ ભણી ગયા, તેના વિશે ઘણી બધી સમસ્યાઓ હોય કે જે દીકરીઓને માનસિક રીતે ખૂબ જ હેરાન કરતી હોય, તો એ સમસ્યાઓ જે છે તે. ત્યારબાદ અફળદ્રુપતા એટલે બાળકને જન્મ ન આપી શકવો. આના સંદર્ભમાં ડાક્ટરી સહાયતાને દેખરેખ ઉપલબ્ધ કરાવવી જરૂરી છે. લોકોને કાર્યક્ષમ સંભાળ અને સહાય પૂરી પાડવા, સમયાંતરે સારી તકનીક અને નવી વ્યૂહરચનાઓનું અમલીકરણ જરૂરી છે. વધતી માદા ભ્રૂણ હત્યાના કાનૂની અટકાવ. માદા ભ્રૂણ હત્યા છે એ અટકાવવી જોઈએ. લિંગ પરીક્ષણ નહીં કરવું જોઈએ. ઉલ્વજળ કસોટી ઉપર વૈધાનિક પ્રતિબંધ. વૈધાનિક એટલે વિધાનસભામાં કાયદો પસાર કરવાનો, બરાબર. હવે ઉલ્વજળ કસોટી એટલે શું? તો જે બાળક હોય છે, બરાબર, આ ગર્ભનાળ દ્વારા આવી રીતે બાળક છે તે જોડાયેલું હોય છે, બરાબર. તો એ ગર્ભનાળ દ્વારા જ્યારે જોડાયેલું હોય એ આ જે ઉલ્વ પ્રવાહી, તેની આસપાસ જે પ્રવાહી ભરેલું હોય છે તેને શું કહેવાય? ઉલ્વ પ્રવાહી, બરાબર. આ ઉલ્વ પ્રવાહી, વિકાસશીલ ભ્રૂણની ફરતે આવેલ ઉલ્વ પ્રવાહીની રંગસૂત્ર ભાત. આ ઉલ્વ પ્રવાહીમાં શું હોય છે? રંગસૂત્ર ભાત હોય છે, કે એક્સ વાય છે કે એક્સ એક્સ છે, આ બે ભાત હોય. તો આ ભાતને આધારે ભ્રૂણનું જાતીય પરીક્ષણ, એના ઉપર વૈધાનિક પ્રતિબંધ લાદી દેવો જોઈએ. વ્યાપક બાળ રોગ પ્રતિરક્ષા, કે બાળકોમાં રોગ ન થાય તે માટેની એક પ્રતિરક્ષા સિસ્ટમ આખી ઉભી કરવી પડે. કેટલાક મહત્વપૂર્ણ કાર્યક્રમો છે એમાં સામેલ કરેલા છે.
ઉલ્વ જળ કસોટીમાં વિકસતા ભ્રૂણનું થોડુંક ઉલ્વ પ્રવાહી છે એ ગર્ભકોષો અને દ્રાવ્ય પદાર્થોના પૃથક્કરણ માટે લેવામાં આવે. બરાબર છે? જો આ ઉલ્વ પ્રવાહી લેવામાં આવે અને એ ઉલ્વ પ્રવાહી છે તેનો અભ્યાસ કરવામાં આવે, રંગસૂત્રીય અભ્યાસ કરવામાં આવે, તો જનીનિક ખામીઓ જે છે, જનીનિક ખામીઓ કે જે આવવાની હોય, બરાબર, એ જનીનિક ખામીઓ આવવાની હોય, જેવી કે ડાઉન સિન્ડ્રોમ, હિમોફિલિયા, સિકલ સેલ એનિમિયા, ભ્રૂણની જીવિતતા, આ દરેક વિશે આપણે પાંચમા છઠ્ઠા ચેપ્ટરમાં આપણે અભ્યાસ કરશું. બરાબર છે? પાંચમું અને છઠ્ઠું એ માટે કહ્યું કારણ કે બંને ચેપ્ટર ભેગા ભણશો ત્યારે જ તમને આ સમગ્ર જનીનિક બાબતોની સમજ પડશે. બરાબર? તો આ દરેક વસ્તુ જે જનીનિક ખામીઓ છે એ પણ એનો ઉપયોગ કરી શકાય. એટલે એમ કહેવાય ઉલ્વ જળ કસોટી એ એક કેવું દૂષણ છે કે જરૂરી દૂષણ. શું છે? જરૂરી દૂષણ. બરાબર? કે જરૂરી પણ છે, એ ઉપયોગી પણ છે, પણ એનો દુરુપયોગ થાય તો એ લિંગ પરીક્ષણમાં થાય છે. બરાબર? ત્યારબાદ વિવિધ પ્રજનન સંબંધી ક્ષેત્રોમાં સંશોધનોને પ્રોત્સાહન આપવામાં આવે છે કે જે પ્રજનન સંબંધિત ક્ષેત્રો છે તેમાં સંશોધનો થાય. બરાબર? અને નવી પદ્ધતિઓ શોધવામાં આવે અને હાલના મુદ્દાઓમાં સુધારો કરવા માટે એ સરકારી અને બિન સરકારી સંસ્થાઓ એમાં કાર્ય કરે છે. સહેલી નામની જે ગર્ભનિરોધક ગોળી છે, બરાબર, જે મુખ દ્વારા લેવાતી ગર્ભનિરોધક ગોળી છે, એનો વિકાસ કોણે કર્યો? કેન્દ્રીય ઔષધ સંશોધન સંસ્થા, યાદ રાખજો, CDRI, સેન્ટ્રલ ડ્રગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, લખનૌમાં આવેલી છે. બરાબર? આ યાદ રાખજો, MCQમાં ખૂબ જ IMP છે. ભારતના વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવે છે. જાતિ સંબંધીય બાબતોને વધુ સારી જાગૃતિ, ડાક્ટરી સહાયથી થતી પ્રસૂતિની સંખ્યામાં વધારો કરવો, પ્રસૂતિ બાદની સારી દેખરેખ દ્વારા માતા અને બાળકના મૃત્યુદરમાં ઘટાડો. બરાબર? અને સાથે પરિવારમાં પરિવારવાળા યુગલોમાં વધારો, જે રોગો છે તેનું સારું નિદાન, સારવાર તથા બધી જ જાતિ સંબંધિત સમસ્યા છે એમાં ડાક્ટરી સવલતો એની અંદર વધારો થાય, એ તરફ આ દરેક વસ્તુ છે આપણને દોરી જાય છે. શું? કે જે પ્રસૂતિ છે એની સંખ્યામાં વધારો થાય ડાક્ટરી સહાયથી, અને પ્રસૂતિ બાદની સારી દેખરેખ હોય તો માતા અને બાળક બંને જીવિત રહે, એટલે કે મૃત્યુ એનું ન થાય, તો મૃત્યુદર ઘટે. નાના પરિવારવાળા યુગલોમાં વધારો, કે યુગલો કે જેનું પરિવાર નાનું છે, કે અમે બે અને અમારા બે, આવું સૂત્ર આવતું. બરાબર? આવું દિવાલો પર સરકાર છે તે કલર કામ કરાવીને આવા સૂત્ર ટાંકતા હતા કે અમે બે અમારા બે, નાનું પરિવાર સુખી પરિવાર. બરાબર? આ બધી વસ્તુઓ છે એ માટે જ છે. બરાબર? પછી જે જાતીય સંક્રમિત રોગો છે તેનું સારું નિદાન, સારવાર તથા બધી જાતિ સંબંધિત સમસ્યા છે એમાં ડાક્ટરી સવલતો વધે, આ બધી જ વસ્તુ આપણા સમાજના એક સ્વાસ્થ્ય સુધારાનું નિર્દેશન કરે છે. આ સાથે બાળકો આજનો આપણો ભાગ અહીંયા કમ્પ્લીટ થઈ છે. હોમવર્કની અંદર આ બંને વસ્તુ છે એ એકવાર બ્લુ પેનથી, એકવાર કાળી પેનથી લખી અને મને ફોટા મોકલી દેવા. જય હિન્દ, વંદે માતરમ, ફરી મળીશું.